આવે તમને એમનો વિચાર. મારે વધારે નથી કહેવું, મારે તમને એટલું જ કહેવું છે કે આવતીકાલે તમે મોટા થાવ, એ રિટાયર થાય ત્યારે તમે કમાતા થયા હો ત્યારે તમારે એના પૈસા ઉપર નજર નાખવાની કે તમારા લાવેલા પૈસા એના ચરણે મૂકી દેવાના. જલ્દી બોલો, અત્યારે જોબ કેટલા જણ કરે છે? આંગળી ઊંચી કરો. જોબ સરસ. તમારી સેલરી તમે તમારી પાસે રાખો છો કે તમારા મા બાપને આપી દો છો? આંગળી ઊંચી. આપી દેનારા આંગળી ઊંચી કરે. એક પણ રૂપિયો પોતાની પાસે રાખ્યા વગર તમારા મા બાપને આપી દેનારા કેટલા છે? ગુડ. મેં એવા મા બાપ જોયા છે કે જેને 5 રૂપિયાનો ખર્ચ કરવો હોય તો પોતાના દીકરા પાસે હાથ લાંબો કરવો પડે, બેટા મને 5 આપને, ભિખારણ છે તમારી માં. જે દિવસે તમારા મા બાપ ને તમારી પાસે હાથ લાંબો કરવો પડે તે દિવસે સમજો, આવતા ભૂમા તમે ભિખારીના પેટમાં, ભિખારણના પેટમાં જન્મ લેવાનું રિઝર્વેશન કરાવી રહ્યા છો. તમને જોઈતા હતા ત્યારે તમે જોઈતા હતા એના કરતા વધારે આપ્યા છે, અને આજે તમારી મા હાથ લાંબો કરે. મને રાજસ્થાની એક છોકરો યાદ આવે છે, એની માને લઈને જયારે પાલીતાણા ગયો ને, પાલીતાણામાં એની માને બેસાડવા માટે એને ડોળી કરી. ડોળી વાળાએ ભાવ વધારે માગે એટલે માએ કીધું, બેટા મુજે ડોલીમાં નહીં બેઠના હૈ, મેં ચડકે કરુંગી. નહીં નહીં માં, મેં તુજે ચડને નહીં દુંગા, ડોલી મેં બિઠાઉંગા. પણ ડોલી વાળો ભાવ વધારે કસતો હતો, વધારે કહેતો હતો, આ રસકસ બહુ ચાલી, રગજગ બહુ ચાલી. ડોળી વાળો જયારે તૈયાર ન થયો ત્યારે આ મારવાડી બચ્ચાએ કીધું, માં છોડીશ ડોલી વાળે કો, મેં તુજે ઉઠા દુંગા. 65 વર્ષની ઘરડી માને એને કહ્યું, મેં તું, અરે માં ક્યાં એસા નહીં, અરે ક્યાં નહીં, તુને 9 મહિને તક મુજે પેટ મેં ઉઠા કે ચલી થી, આજ મેં તુજે 90 મિનિટ મેરે કંધે પે ઉઠા લુંગા. અને એ છોકરા એ 90 મિનિટમાં સરસડાટ પાલીતાણા ને તળેટી થી દાદાના દરબારમાં મૂકી દીધી. એની પાછળ ડોળી વાળો બીજાને લઈને આવ્યો અને ત્યાં ગયા. પછી માને પૂછે છે, બોલમાં તેરી ક્યાં ઈચ્છા હે? માએ કીધું, મુજે દાદા કા અભિષેક કા ચડાવા લેના હે. ડોળી વાળો બાર ચડાવા બોલાતા હોય, બહાર પણ ચાલે ને અંદર પણ ચાલે, બધાને ખબર તો પડે જ ને, તમે લોકો ફાલી જણાવ્યો ગયા છો. અને આ મારવાડી બચ્ચાને થયું, મારી મા હવે બીજી વાર ક્યારે આવશે કોને ખબર, એની ઈચ્છા છે ને ચડાવો લઉં. અને 100,000 રૂપિયામાં ચડાવો ગયો. ચડાવો આ મારવાડી બચ્ચાએ લીધો. આ સમાચાર ડોળીવાળાને મળ્યા. ડોળીવાળો એની પાસે આવ્યો, અરે ભાઈયા, એક ડોલી કે લીએ 500 રૂપિયા મેં તુમને તો કિતની માથા જીક કર દી, ઓર એક માં કે લીએ તુમને, અરે યાર તું ડોલી વાલા હૈ વો માં હૈ, માં કે લીએ 1,000 નહીં લાખો નહીં કરોડો ભી દેના પડે તો મેં દેને કે લીએ તૈયાર હું, ક્યોંકિ ઉસને મુજે જન્મ લીધો. તમારી મુશ્કેલીમાં પણ એ જો રહેવા તૈયાર હોય તમારી સાથે, તમે નક્કી કરજો કે મા બાપ જ્યાં સુધી જીવતા છે એના પૈસા ઉપર તો નજર નહીં નાખતા પણ તમારી સંપત્તિ પણ. યોગના ગ્રંથમાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ લખે છે કે દીકરો બાપની 1 રૂપિયો 1 સંપત્તિ પોતાના માટે ન વાપરે, મૂકી ગયેલા સંપત્તિ બાપ જો મૂકી ગયો હોય ને તો એ સંપત્તિ એમના નામે સુકૃતમાં વાપરી દેવાની હોય. તમારી સાસુ તમારા સસરા એ જે મૂકી ગયા હોય એમાંથી 1 રૂપિયો તમારે ન વપરાય, બધું જ સુકૃતમાં વાપરો. કોર્ટના પગથિયા કોણ ચડાવે છે? જલ્દી બોલ. મા બાપ ચડાવે છે કે પૈસો ચડાવે છે? જોવું હોય તો આજે ગુજરાત સમાચારનો 3જું પેજ જોઈ લેજો. તમારા ઘરમાં જો ગુજરાત સમાચાર આવતો તો આજે ખોલીને 3જું પેજ જોઈ લેજો. મેં વાંચ્યું, મારી આંખમાંથી આંસુ નીકળ્યા છે. મા બાપને જે દીકરાને દીકરીએ ભેગા મળીને ઘરડા ઘરમાં મૂકી દીધા હતા, મહિનાઓ સુધી ઘરડા ઘરમાં રહેલા, એ માની જયારે તબિયત બગડી, બાપ કોઈ રીતે હેન્ડલ કરી શકે એમ નતો, છોકરાને સમાચાર આપ્યા એ છોકરો લેવા આવ્યો, પણ જોજો છોકરો માને લઈ ગયો, બાપને ના લઈ. બાગબાનની સ્ટોરી ખબર છે મને, બધા જ પિક્ચરનો અમિતાભ કદાચ ગમે છે માતૃભક્ત, પણ બાગબાનનો અમિતાભ નથી ગમતો. બાગબાનની સ્ટોરી આ જગતને બહુ ખોટો મેસેજ આપ્યો છે. હું મારા પ્રવચનમાં ઘણી વાર કહું છું કે તમારાથી મા બાપ ન સચવાય ને તો ઘરડા ઘરમાં એકવાર મૂકી આવશો ચાલશે, પણ જીવનના અંતિમ સમયે માને અને બાપને ક્યારેય જુદા નહીં પાડતા.
તમે બે દીકરાઓ આવતીકાલે સાથે રહેતા હો અને આવતીકાલે જુદા થાવ અને બધામાં જ્યારે ભાગલા પાડો, બંટવારા કરો, બધાના બંટવારા કરજો. પ્લીઝ, મા બાપના બંટવારા નહીં કરતા. નહીં, છ મહિના તારે ત્યાં, છ મહિના તારે ત્યાં, આવું નહીં કરતા. કારણ કે પાછલી વયમાં એમને છે ને મકાનની પણ માયા બંધાઈ ગઈ હોય છે, એટલે તમે છ છ મહિને ફેરવો ને એમને નથી ફાવતું, નથી મજા આવતી, એ લોકો શાંતિથી જીવી નથી શકતા. વારા કરવા તમારા કરજો. છ મહિના હું મા બાપ સાથે રહીશ, છ મહિના તું રહેજે, હું તારા બંગલામાં આવીશ, તું મારા બંગલામાં આવશ. કરવું હોય તો એ કરજો.